આમ આદમી પાર્ટી જૂનાગઢ દ્વારા રેડ ક્રોસ હોલ ખાતે સેવા કાર્ય હેતુ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે કોરોનાની મહામારી વચ્ચે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોના કેર વધી રહ્યો છે। લોકોને લોહીની પણ જરૂરિયાત ઊભી થાય છે અને સિવિલમાં પણ લોકો કોરોનાને કારણે લોહી દેવા માટે ડર અનુભવતા હોય છે। આ કપરી પરિસ્થિતિમાં લોકોને મદદરૂપ થવાના હેતુસર જૂનાગઢ આમ આદમી પાર્ટી દ્વારા રેડક્રોસ હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં વિદ્યાર્થીઓ દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું અને જણાવવામાં આવ્યું કે આગામી 1 મેથી ગુજરાત સરકારે કહ્યા મુજબ 18થી વધુ ઉંમરના લોકો માટે કોરોના રસીકરણ શરૂ થવાનું છે। કોરોનાની રસી લીધા બાદ 56 દિવસ સુધી બ્લડ ડોનેટ ન કરી શકાય માટે વધુમાં વધુ લોકો 1 મે પહેલા બ્લડ ડોનેટ કરે। આમ આદમી પાર્ટીના ચેતન ગજેરાએ જણાવ્યું છે કે આ કોરોના મહામારી વચ્ચે લોકોને શક્ય હોય તેટલી મદદ કરીએ, કારણ કે સૌ સાથે મળી આ મહામારીને ડામીશું અને સેવા કાર્યમાં સહભાગી બનીશું। હું તો ફાલ્ગુની અનિલભાઈ, હું એક CA સ્ટુડન્ટ છું। હાલમાં હું CA ઇન્ટરમાં છું અને આજે અહીંયા બ્લડ ડોનેટ કરવા આવેલી છું। આપને જણાવવાનું કે આવતી 1 તારીખથી યુવાનોને કોરોનાનું વેક્સિનેશન સ્ટાર્ટ કરવામાં આવે છે, જેમાં 18 વર્ષની ઉપરના તમામ લોકો વેક્સિન લઈ શકશે અને વેક્સિન લીધાના 56 દિવસ સુધી આપણે કોઈ બ્લડ ડોનેટ નથી કરી શકતા અને આગામી સમયમાં બ્લડની ખૂબ જરૂરિયાત પડવાની છે। તો હું યુવાનોને અપીલ કરું છું કે 1 તારીખ સુધીમાં બને એટલું ત્યાં સુધી કોઈ બ્લડ કેમ્પમાં કે કોઈ પણ જગ્યાએ પોતાનું બ્લડ ડોનેટ કરે અને જરૂરિયાતમંદોને મદદ કરે। આજે રેડક્રોસ હોલ ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ ગયું। ગત દિવસોમાં સિવિલ હોસ્પિટલમાંથી પણ ઘણા ફોન આવતા હતા કે બ્લડની જરૂર છે, થેલેસેમિયાના બાળકો જે હોય એને 15 દિવસે, મહિને દિવસે, 2 મહિને બ્લડ બદલાવવું પડતું હોય છે। કોઈ પ્રેગ્નન્સીના કેસ હોય, કોઈ એક્સિડન્ટના કેસ હોય, એને પણ ખૂબ બ્લડની અછત હતી અને સિવિલ હોસ્પિટલની કોરોનાના કારણે ત્યાં લોકો બ્લડ દેવા જવા માટે ડરે છે। એ કારણે આમ આદમી પાર્ટી દ્વારા આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થઈ ગયું। આગામી દિવસોમાં સરકારશ્રીએ જે જાહેરાત કરી છે કે 18 થી 45 વર્ષ સુધીના યુવાઓને વેક્સિનેશન આપવામાં આવશે, વેક્સિન આપવામાં આવશે। તો મારી યુવાનોને પણ વિનંતી છે, ડૉક્ટરોને એવું કહેવું છે કે 56 દિવસ સુધી વેક્સિન લીધા પછી 56 દિવસ સુધી તે બ્લડ ન દઈ શકે, તો બ્લડની ખૂબ અછત થવાની છે। યુથ જ વધારે પડતું બ્લડ આપતું હોય છે, એટલે વેક્સિનેશન લીધા પહેલાં સૌ યુવાનો પોતાનું બ્લડ ડોનેટ કરી દે, જેથી થઈને આપણા પરિજનો હોય, આપણા સ્વજનો હોય, તેમનો આપણે જીવ બચાવી શકીએ। વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરીબ ગુજરાત। હું CA સ્ટુડન્ટ છું અને હાલ હું અત્યારે CSEE ની તૈયારી કરું છું। આજના રોજ હું અહીંયા મારું લોહી એટલે કે બ્લડ ડોનેટ કરવા માટે આવેલો છું અને આગામી અને હાલ ભવિષ્યમાં આપણે 1 તારીખ પછી કોરોના વેક્સિન સ્ટાર્ટ થવાની છે અને કોરોના વેક્સિનમાં 18 વર્ષથી ઉપરના યુવાનો માટે કોરોના વેક્સિન થવાની છે। તો કોરોના વેક્સિન લીધા પછીના 56 દિવસ પછી, તો 56 દિવસ પછી તમે બ્લડ ડોનેટ કરી શકો છો। તો આગામી સમયમાં આપણે બ્લડ ડોનેટ કરવું જોઈએ અને બીજાને પણ, યુવાનોને પણ હું એટલો સંદેશ આપવા માગું છું કે આપણે બીજાને પણ મદદ કરવી જોઈએ અને રક્તદાન છે તે ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વની વાત કહેવાય છે આપણે। વનરાજ ચૌહાણ, GTV ન્યૂઝ, જૂનાગઢ।